જન્મ પહેલાથી મૃત્યુ સુધીના સંસ્કારો ક્યારે કરવા તેની લોક ઉપયોગી માહિતી અને જાણકારી સમય ઉંમર સાથે આપેલી છે. આપણા હિન્દુ સનાતન ધર્મ આપણી સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ દ્વારા જન્મ પહેલાથી મૃત્યુ સુધીની ઉંમરે અલગ અલગ સંસ્કારો કરવામાં આવતા હોય છે. પ્રાચીન સમયમાં જુદા જુદા 40 સંસ્કારો હતા. તેમાંથી મહર્ષિ અંગિરાએ 25 સંસ્કારોને મુખ્ય ગણી તેને પ્રાધાન્ય આપેલ. ત્યારબાદ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અને વેપાર ધંધો રોજગાર અને નોકરીને કારણે હાલમાં 16 સંસ્કારોને જ લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. ઉચ્ચ સંસ્કારી, પવિત્ર, ધાર્મિક, મર્યાદાવાળા, આજ્ઞાકારી સંતાનો બનાવવા આ પ્રકારના સંસ્કારો આપવામાં આવતા, જેથી કરીને મા બાપ, કુટુંબ, કુળ અને દેશનું નામ રોશન કરે અને વડીલો આવા સંતાનો ઉપર ગર્વ કરી શકે. ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે પણ આ સંસ્કારોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ આપવામાં આવેલ છે. લગ્ન બાદ પતિ પત્ની સંસારની શરૂઆત કરતા હોય છે. સ્ત્રી જાતકને માસિક ધર્મના દિવસો પૂર્ણ થાય ત્યારે સ્ત્રી પુરુષ મિલન કરે તો એકી સંખ્યાના દિવસોમાં પુત્ર પ્રાપ્તિની અને બેકી સંખ્યાના દિવસોમાં પુત્રી પ્રાપ્તિની સંભાવનાઓ હોય છે તથા ગ્રહો અને સ્થાનને સંભાવનાઓ રહેલી હોય છે. પહેલું સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. પતિ પત્ની ગૃહ જીવનમાં પ્રવેશ કરવા માટે આ સંસ્કારને પ્રથમ લેવામાં આવેલ છે. સારા સંતાનો ઈચ્છા રાખનાર દંપતી તન મનની પવિત્રતા રાખીને ગૃહ જીવનની શરૂઆત કરવા માટે આ સંસ્કાર હોય છે. બીજું છે પુષ્પન સંસ્કાર. ગર્ભાધાનથી બીજા કે ત્રીજા મહિને આ સંસ્કાર કરવાના હોય છે, જેમાં માતા બનનાર સ્ત્રીએ આહાર, આચાર વિચાર, ચિંતન રાખી ધર્મ પુસ્તકોનું વાંચન કરવું તેમજ સાંભળવું અને આનંદિત રહેવું, જેના નક્ષત્રો સમય આપણા શાસ્ત્રમાં આપવામાં આવેલ છે. આ સંસ્કારથી ઉચ્ચ સંસ્કારી સંતાનો માતાના ગર્ભથી તૈયાર થતા હોય છે. તિથિ સુદની પંચમીથી વદની પંચમી સુધીમાં આ સંસ્કાર કરી શકાય છે. ત્રીજું છે અનવલોભન સંસ્કાર. ગર્ભ રહ્યા બાદ ચોથા મહિને નક્ષત્રો અને સુદ પાંચમથી વદ પાંચમની તિથિઓ સારા મુહૂર્તમાં કરી શકાય છે. ચોથા સંસ્કાર છે શ્રીમંત, જેને ખોળો ભરવો, રાખડી બાંધવી અથવા ફૂલાચાર વગેરે નામથી ઓળખાય છે. ગર્ભાધાનથી 5-9 માસની અંદર આ સંસ્કાર કરવામાં આવે છે. પાંચમા છે જાત કર્મ સંસ્કાર. બાળકના જન્મ સમયે સ્ત્રીને અશુભકાળ, શારીરિક પીડા ચાલતી હોવાથી બાળકના જન્મ પછી 12મા દિવસે બાળકની નાળ ખરવાનો સમય હોય છે. બાળકને 2 ટીપા ઘી અને 6 ટીપા મધ ભેળવી મંત્રોચ્ચાર કરતા આ ગળથૂંથી પીવડાવવી જોઈએ. ત્યારબાદ માતાએ બાળકને સ્તનપાન કરાવવું. હાલના સંજોગોમાં આ સંસ્કાર બહુ ઓછા જોવા મળે છે. બાળક જન્મે પછી આ ગળથૂંથી પીવડાવતા હોય છે, જેમાં ચાંદીની વાટકી અને ચમચીનો ખાસ કરીને ઉપયોગ થાય છે. છઠ્ઠા સંસ્કાર છે નામકરણ સંસ્કાર. જન્મથી 12મા દિવસે બ્રાહ્મણ લોકોએ, 13મા દિવસે ક્ષત્રિય, 16થી 20મા દિવસે વૈશ્ય અને 32મા દિવસે શુદ્રોએ સારી તિથિ, શુભવાર અને નક્ષત્રોનો વિચાર કરીને નામકરણ એટલે કે નામ પાડવું. બાળકના જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિમાં આવતા અક્ષરો ઉપરથી નામ પાડવું. અમુક દેશોના કાયદા મુજબ 3-7 દિવસમાં નામ નોંધાવવાનું હોવાથી આ સંસ્કાર જે તે દિવસોમાં કરી શકાતો નથી. સાતમું છે સૂર્યચંદ્ર દર્શન. જન્મથી 3જે મહિને શુભ દિવસે બાળકને અગ્નિ સૂર્યચંદ્ર બતાવવો અને આ દેવતાઓની પૂજા કરવી. આઠમું છે નિષ્કામણ સંસ્કાર. બાળકને 4થા મહિને ઘરની બહાર પ્રથમ વખત દેવદર્શન માટે લઈ જવું. વાર સોમવાર, બુધ, ગુરુ, શુક્ર, શુભ તિથિ, શુભ નક્ષત્રો, સારા ઉદિત લગ્નોમાં આ સંસ્કાર કરાવવો. નવમું છે અન્નપ્રાશન સંસ્કાર. બાળકને ખવડાવવું. જન્મનાર બાળક છોકરી હોય તો 5, 7, 9 કે 11 એકી માસ, જો છોકરો હોય તો 6, 8, 10 કે 12મા બેકી માસમાં ખવડાવવાનું શરૂ કરવું. આ સંસ્કારને સંસ્કૃતમાં અન્નપ્રાશન સંસ્કાર કહેવામાં આવે છે. દસમું છે મુંડન ચૂડાકર્મ સંસ્કાર. વાળ ઉતરાવવા. બાળકના જન્મથી 1, 2, 3 કે 5મા વર્ષે સોમ, બુધ, ગુરુ, શુક્રવાર હોય, માગસર, ફાગણ, વૈશાખ, જેઠ માસ હોય, સારા નક્ષત્રો, ગુરુગ્રહ કે શુક્રગ્રહનું બળ પૂર્ણ રીતે મળતું હોય ત્યારે આ સંસ્કાર કરાવવો. અને જો આ સમય ના થાય તો બાળકને જન્મધારણ કરાવવાના સમયે આ સંસ્કાર કરાવવો જોઈએ. 11મું છે કર્ણવેધન. કાન વિંધાવવા.
જન્મનાર છોકરો હોય તો 12મા દિવસે, છોકરી હોય તો 13મા દિવસે છોકરાને પહેલો જમણા કાન અને છોકરીને ડાબો કાન પ્રથમ વિંધાવવો, ત્યારબાદ 6ઠા, 7મા કે 8મા મહિને કે એકી સંખ્યાના વર્ષોમાં સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શુભ મહિનો ચૈત્ર, કાર્તક, પોષ કે ફાગણ મહિનો રહેવો, તિથિમાં બીજ, ત્રીજ, પાંચમ, છઠ, સાતમ, દસમ, બારસ, તેરસ, સુદમાં અને એકમ, બીજ, ત્રીજ, પાંચમ વદ પક્ષમાં કાન વિંધાવો તો બાળકને સાંભળવાની શક્તિ સારી બને અને શારીરિક પીડા દૂર થાય છે. 12મો સંસ્કાર છે વિદ્યાભ્યાસ, ભણવા માટે. જન્મનાર બાળકને વિદ્યાભ્યાસ માટે શાળા કે ગુરુ પાસે દીક્ષા અપાવવા 3 વર્ષે, 5 વર્ષે, ચાતુર્માસ, શનિવાર, મંગળવાર સિવાય તિથિ બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દસમ, 11મા, 12મા, 13મા ના દિવસે સારા નક્ષત્રોમાં આ સંસ્કાર કરાવવો. 13મો સંસ્કાર છે જનોઈ, એટલે કે યજ્ઞોપવિત ઉપનયન. મુંડન કર્યા પછી પવિત્ર જળથી સ્નાન કરવું. મંત્રોચ્ચાર શાસ્ત્રોક્ત વિધિથી જનોઈને જમણા હાથમાં લઈને તેને ખોલીને બંને હાથના અંગૂઠા અને ટચલી આંગળીને ભરાવી બંને હાથ આકાશ તરફ ઊંચા કરીને ડાબા ગભા ઉપર અને જમણા હાથ નીચે આવે તેવી રીતે ધારણ કરવી અને તેના નીતિ નિયમો અવશ્ય પાળવા જોઈએ. 14મા સંસ્કાર છે સમાવર્તન સંસ્કાર. અભ્યાસ પૂર્ણ થતા અને સંસાર પ્રવેશ પહેલા આ સંસ્કાર કરવામાં આવે છે. હાલના સમયમાં આ પ્રકારના સંસ્કારો ડિગ્રી મેળવ્યા પછી જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. 15મા સંસ્કાર છે વિવાહ, એટલે કે લગ્ન. છોકરા છોકરીના જન્માક્ષર મેળવી કોઈ પણ દોષ રહિત હોય તો લગ્નનું મુહૂર્ત ચંદ્રબળ જોતા શુભ દિવસ અને સારા ચોઘડિયા વગેરેને ધ્યાનમાં રાખીને દિવસ નક્કી કરવામાં આવે છે. છોકરા છોકરીની શારીરિક અને માનસિક પરિપક્વતાને ધ્યાને રાખી આ સંસ્કાર કરવામાં આવે છે. 16મા સંસ્કાર છે સંન્યાસ, સાંસારિક સુખોનો ત્યાગ કરવો. 17મા સંસ્કાર છે વાનપ્રસ્થ, એકાંત જગ્યાએ જઈ પ્રભુનું સ્મરણ કરવું. 18મા સંસ્કાર છે અત્યેષ્ટિ, મરણ બાદ પુત્ર કે સગાવહાલા દ્વારા આ સંસ્કાર કરી અગ્નિ સંસ્કાર આપી મરનારના મોક્ષ માટે પિંડદાન, તર્પણ, ગૌદાન, વસ્ત્રદાન, ધન, ધાન્યદાન વગેરે ક્રિયાઓ કરી આ સંસ્કાર પૂર્ણ કરવામાં આવે છે. આ સિવાય બીજા અનેક સંસ્કારો છે, જેવા કે સુવાવડ માટે સ્ત્રીને મોકલવી, તેને ઘરે પરત લાવવી, તેને સ્નાન કરાવવું, બાળકની છઠ્ઠી મૂકવી, જોડિયા કે તેનાથી વધુ બાળકોનો જન્મ થવો, દાંત સાથે બાળકોનો જન્મ થવો, અધૂરા માસે બાળકનો જન્મ થવો, બાળક ઊંધું આવવું વગેરે સંસ્કારો જે તે સમયે કરવાના હોય છે, જેથી તેનો દોષ નિવારણ થાય છે. નીચે જણાવેલ સમયે આ સંસ્કારો કરવા નહીં. અશુભ યોગ, કાર્તક, ચૈત્રમાસ, ધનારક, મીનારક, ગ્રહણના દિવસે, દેવબોઢી કે દેવ ઉઠી 11મા દિવસે, અમાસ, વૃદ્ધિ કે ક્ષયતિથિ, સંધિ લગ્ન ચાલતું હોય રાત્રિએ, અશુભ ચોઘડિયા, અશુભ કોરા, સૂર્ય ઉદય કે અસ્ત સમય, સૂર્યની સંક્રાંતિ બદલાતી હોય, ભદ્રા પંચક, વ્યતિપાત, મહાપાત, પ્રદોષકાળ, ગુરુ કે શુક્ર ગ્રહો અસ્તના હોય, ચંદ્રબળ મળતું ના હોય ત્યારે આ સંસ્કારો કરવા નહીં. આ પ્રકારના જુદા જુદા સંસ્કારો દિવસ, તિથિ, વાર, નક્ષત્ર, મુહૂર્ત, ચોઘડિયા, કોરા, માસ, વર્ષને ધ્યાનમાં રાખીને કરવાના હોય છે. આ લેખ લખનાર બિપિનભાઈ એસ્ટ્રોલોજરનો પરિચય. બિપિનભાઈ ગુજરાત રાજ્યના નડિયાદના વતની છે. તેઓ જ્યોતિષ સાથે 45 વર્ષથી જોડાયેલા છે. નડિયાદ એસ્ટ્રોલોજી સોસાયટી સંતરામ જ્યોતિષ જ્ઞાનપીઠમાં તેઓએ સેવાઓ આપેલ છે. તેઓએ આણંદ જાગનાથ મહાદેવ, સાઈ જ્યોતિષ આદિત્ય એસ્ટ્રોલોજીમાં સેવા આપેલ છે. તેઓ અમેરિકા લંડનમાં જ્યોતિષી માર્ગદર્શન આપી ચૂકેલા છે. હાલમાં કેનેડામાં જ્યોતિષને લગતા વિવિધ પ્રકારના લેખો લખે છે અને ત્યાંના ગુજરાતી પેપરમાં આ લેખો પ્રસિદ્ધ થાય છે. આ ઉપરાંત નડિયાદની સ્થાનિક લોકલ ચેનલ CNS ન્યૂઝ તેમજ યુટ્યુબ ચેનલ બાદશાહ નિયર યુ ઉપર પણ તેમના આ લેખો વિડીયો સ્વરૂપે પ્રસારિત થાય છે. તેઓ જન્માક્ષરનું ફળાદેશ, ન્યુમેરોલોજી એટલે કે અંક જ્યોતિષ, સહી ઉપરથી ફળાદેશ, નક્ષત્ર પદ્ધતિ, અષ્ટકવર્ગ, હસ્તરેખા જ્યોતિષીય સંશોધનો કરેલ છે અને જ્યોતિષનો પ્રચાર સેવાભાવે કરેલ છે અને લોકોને પડતી મુશ્કેલીઓ અને તેનું માર્ગદર્શન કરેલ. તેઓ વાસ્તુશાસ્ત્રમાં પણ મહારત ધરાવે છે. તેઓ જ્યોતિષને લગતા તમામ વિષયોના પારંગત છે. આ સાથે સારા ગુણ સાથે જ્યોતિષની અનેક પરીક્ષાઓ પણ તેઓએ પાસ કરેલ છે અને ત્યારબાદ વિવિધ એવોર્ડથી તેઓ સન્માનિત પણ થયેલ છે. સંપર્ક સાધવા માટે તમે બિપિન એસ્ટ્રોલોજર 8
ઓક્ટોબર પ્લેસ બ્રામ્પ્ટન ઓન્ટારિયો L6YOR6 કેનેડા આ એડ્રેસ પર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત વોટ્સએપ નંબર 9879875111 પર સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી તેઓનો સંપર્ક કરી શકો છો.